માવા વગર હલવાઈ જેવા ગુલાબજાંબુ ઘરે જ બનાવીશું। ચાલો તો રાઈસ રેસીપીમાંથી હું સ્વાતિ પટેલ તમારા સૌનું વેલકમ કરું છું। ચાલો મારા કિચન। એની માટે મેં 8 બ્રેડની સ્લાઈસ લીધી છે, 1 વાડકી દૂધ છે, 2 વાડકી ખાંડ છે, પાણી, ઇલાયચી પાવડર લીધો છે અને ઘી। તો સૌ પ્રથમ આપણે આવી રીતે બ્રેડની સાઈડ નટ કાઢી નાખીશું જેથી કરીને ગુલાબજાંબુ કડક ના લાગે। આવી રીતે તમારે એને કટ કરી દેવાનું છે। ચાલો તો હવે આપણે છે ને ચાસણી બનાવીએ। તો ચાસણી બનાવવા માટે 1 તપેલીમાં જે ખાંડ છે એ લેવાની છે, એમાં પાણી એડ કરી દેવાનું છે। હવે આને ગેસ પર ગરમ કરવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગરે નહીં અને આપણી ચાસણી રેડી થાય નહીં ત્યાં સુધી એને ગેસ પર હલાવવાનું છે। જો ફ્રેન્ડ્સ, ચાસણીનો કલર તમને ચેન્જ લાગે છે, આમાં મેં કેસર થોડું શેકીને રાખ્યું હતું એ એડ કર્યું છે। હવે આપણે ચેક કરવું કે આપણી ચાસણી રેડી છે કે નહીં, તો એની માટે તમે ફિંગરથી ચેક કરી શકો છો। જો આવી રીતે તાર થતા હોય તો સમજી જવાનું કે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે। હવે આપણે બ્રેડના આવી રીતે નાના નાના ટુકડા કરી દઈશું, એકદમ ભૂક્કો થાય એવી રીતે। અને તમે મિક્સીમાં બી ક્રશ કરી શકો છો, પણ હું એને હાથથી જ કરી રહી છું। જો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે કરી શકો છો, તમારા બે હથેલીની વચ્ચે મૂકીને આનાથી ભૂકડું એકદમ ઝીણું પડશે। હવે આ રેડી થઈ ગયું છે, હવે આપણે એમાં દૂધ એડ કરીશું। ત્યારબાદ એમાં તમે થોડો ઇલાયચી પાવડર પણ નાખી દેવાનો છે જેથી કરીને એનો ટેસ્ટ સરસ આવે। અને આપણે જેવું લોટ બાંધતા હોય ને એવું બાંધવાનું છે। જો આ આપણો રેડી થઈ ગયો છે, હવે અને નાના નાના ગોલ આવી રીતે ગોલ લાડુ જેવું વારવાના, અને તમે ઓવલ શેપ પણ કરી શકો છો। એક બાજુ મેં ઘી ગરમ કરવા મૂક્યું છે, આ ઘીમાં આવી રીતે બ્રેડના રોલ્સ તરી દેવાના છે। બને ત્યાં સુધી આમાં ચમચો હું નથી નાખતી, કારણ કે એનું કારણ છે, કાં તો ચમચામાં ચોંટી જશે અને રોલ્સ તૂટી પણ જઈ શકે છે, એટલે બને ત્યાં સુધી એને આવી રીતે હલાવતા રહેવાનું છે। જો ફ્રેન્ડ્સ, એનો કલર ચેન્જ થઈ રહ્યો છે, પણ હજી પણ મને કાચા લાગે છે। આ આપણા રેડી થઈ ગયા છે, એને આપણે જે ચાસણી બનાવી છે ને એમાં હું એડ કરી દઈશ આવી રીતે। તમારે બધા બ્રેડના રોલ્સને તરીને ચાસણીમાં મૂકી દેવાના છે, પછી હું એને માઇક્રોવેવમાં 5 મિનિટ માટે મૂકું છું જેથી કરીને જે ચાસણી છે એ બ્રેડમાં બરાબર મિક્સ થઈ જાય। ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ ઇઝી છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો।